સરકારોને દોડાવું છું બરાબર દોડાવું છું દોસ્તો જલ્દીમાં જલ્દી મારે બધું છે તો લાલ કહી દીધું કે હવે મારે આટલું થયું આટલું થયું નહીં સો સો ટકા પૂરું થયું એની વાત કરો ભાઈ કામ હોય સો ટકા પૂરું થવું જોઈએ ભાઈ હવે સાહેબ પંચાણું પહોંચી ગયા છન્નું પહોંચી ગયા સાહેબ પહેલા તો હતું જ નહીં ને બધું બરાબર પણ હવે હવે સો ટકા કોઈ મા અને બધાને સો ટકા હોય ને ભાઈ એટલે પછી વાલા દવલા થાય જ નહીં કરપ્શન કરવું ના પડે ગરીબને ઘર મળ્યું હોય તો બાજુવાળાને ખબર હોય ભલે અત્યારે નથી મળ્યું છ મહિના મારો વારો આવશે કેમ તો મોદી સાહેબ સો ટકા કહ્યું છે એટલે કોઈ કોઈને કટકી મળે જ નહીં કરપ્શન બંધ આ કામ આપણે કરી રહી છીએ હવે આપ જુઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અને જુદી જુદી આવાસ યોજનાઓ લઈને આપણે કામે ચાલ્યા આ પહેલાં કેવું હતું સરકાર નક્કી કરે કે આવી દીવાલ આવી બારણું આવી બારી આવું ઘર હવે પેલો જ્યાં રહેતો હોય એને કેવું ઘર જોઈએ એના ઘરમાં ઢોર ડાકર હોય બકરી વે હોય મરઘા હોય તો એને ઘર કેવું જોઈએ ભાઈ એ સરકાર નક્કી કરે ગાંધીનગરથી દિલ્હીથી નહીં થાય ભાઈ એ જ નક્કી કરે જેને ઘરમાં રહેવાનું છે એ જ નક્કી કરે એને ઘર કેવું બનાવવું છે એ જ નક્કી કરે એને કેવો માલ સામાન વાપરવો છે એને અને કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે નહીં બનાવે ભાઈ કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે આપણે એના પર ભરોસો કરવાનો ગયા હોય અમે તમારા પર ભરોસો કરો તમે ભાજપ પર ભરોસો કરો આજ તો આપણું કામ છે એટલે આપણે નિયમો બદલી નાખ્યા નિયમો બદલી નાખ્યા કે ભાઈ જેને ઘર આપવાનું છે એક તો સાચા માણસને મળવું જોઈએ બીજું પૈસા સીધા એના બેંક ખાતામાં નાખો ભાઈ વચ્ચે કોઈ વચ્ચે નહીં કાકા મામા વાળી વાત જ નહીં અને આપણે સીધા એના ખાતામાં પૈસા નાખીએ ડિઝાઇને બનાવે પછી કયું ભાઈ તમારે ફોટો પાડી આટલું કામ થાય ફોટો પાડીને અમને બતાવી દેવાનો પછી આટલું કામ થાય ફોટો પાડીને બતાવી દેવાનું બીજા પૈસા આવી જાય માલ ક્યાંથી લાવે છે એનું બિલ બતાવી દેવાનું સાહેબ આ દેશના ગરીબ માણસે ઈમાનદારીથી કામ કર્યું ત્રણ કરોડ કરતાં વધારે ઘર લોકોના બની ગયા જે ફૂટપાથ પર રહેતા હતા ઝોપડીમાં રહેતા હતા એ પાકા ઘરમાં રહેતા થઈ ગયા ભાઈઓ અને ઘર બનાવવાનું કામ કેન્દ્ર સરકારની યોજના ગુજરાતના ગરીબો દસ લાખથી વધારે પાકા ઘર દસ લાખ એકલા ગુજરાતમાં ભાઈઓ અને એમાંથી સાત લાખ ઘર તો બનીને લોકો રહેવા ગયા આ વખતે દિવાળી એમણે નવા ઘરમાં કરી ભાઈઓ અમારા આદિવાસી વિસ્તારમાં આપણા વિસ્તારમાં પણ આ પીએમ આવાસ યોજના અંતર્ગત લગભગ વીસ હજાર ઘર બન્યા છે આપણા પટ્ટામાં જ ખાલી વીસ હજાર ગરીબ પરિવારોને પાકા મજબૂત ઘર મળી ગયા